ફરી એકવાર આરપી પટેલ એટલે કે વિશ્વ ઉમિયા ધામ ફાઉન્ડેશનના પ્રમુખ વિવાદના વંટોળમાં ઘેરાઈ ગયા છે, કારણ કે તેઓએ ફરી એકવાર પાડીરાજ સમાજની દીકરીઓ જે અન્ય જ્ઞાતિઓના છોકરા સાથે લગ્ન કરીને ભાગી જતી હોય તેમને લઈને તેઓએ ના માત્ર છોકરીઓને અને પરંતુ તેમના માતા પિતાને પણ સલાહ આપી બેસ્યા છે. તેઓએ શું સલાહ આપી છે તે જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, હું છું કરણ ચડોત્રા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરબી પટેલ પાટીદાર સમાજમાંથી અન્ય સમાજમાં ભાગીને લગ્ન કરતી છોકરીઓને ફરી એકવાર કહી દીધું છે કે જે છોકરીઓ આવું કરે છે તે ખોટું કરે છે. અને આ વખતે તો ના તેમને ના માત્ર દીકરીઓને પણ તેઓના માતા પિતાને પણ દોષી ઠેરવી નાખ્યા આ બાબતે. અને મહત્વનું છે કે આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓ તેમજ અમેરિકા અને બ્રિટન સહિતના દેશમાંથી સંસ્થાના દાતાઓ અને ટ્રસ્ટીઓના સ્નેહ મિલન સમારોહમાં આવ્યા હતા અને તેઓની સામે જ આવો બફાટ કરી નાખ્યો. તેમણે શું કર્યું છે તે એકવાર જોઈ લો. પણ એક વાત મારે જે કરવી છે, હમણાં રમેશભાઈ જે વાત કરી ને એના અનુસંધાનમાં, હમણાં એક દીકરી સાથે મેં અઠવાડિયા પહેલા મેં વાત કરી. એ દીકરીને મેં પૂછ્યું કે મેમ કીધું બેટા લગભગ, કારણ કે અહીંયા સંસ્થાની અંદર લગભગ એવરેજ અઠવાડિયામાં 4-5 કેસ આવે છે દીકરીઓના ભાગી જવાના. ત્યારે મેં દીકરીને પૂછ્યું કે બેટા આવું કેમ થાય છે, તું હજી 20 વર્ષની છે તો 20 વર્ષની દીકરીઓ આવું કેમ કરે છે? અમને સમજાતું નથી કે અમારી સમાજ લેવલે વડીલોની જવાબદારી ચૂકાય છે કે એવા કયા કારણોને કારણે, એવા કયા વિચારોને કારણે કે 20-25 વર્ષ સુધી જે મા બાપે પ્રેમ આપ્યો હોય, એક કુટુંબ તરીકેની હુંફ આપી હોય ને છતાં પણ એ બધું જ છોડીને રાતોરાત કેમ ભાગી જાય છે, આની પાછળનું કારણ શું? ત્યારે દીકરી જે મને વાત કરી ને એ મારે તમને શેર એટલા માટે કરવી પડે છે કે જાણે અજાણે તમને ને મને બધાને એ લાગુ પડે છે. દીકરીઓ કેમ ભાગી જાય છે, માત્ર દીકરીનો વાંક નહીં કાઢીએ, એ થવા પાછળના મેઇન કારણ હું તાર તમને કહેવું છે કે જે એણે મને કીધા અને મને તદ્દન સાચું લાગ્યું છે. દીકરીઓ જનરલી મોટાભાગે કોની જોડે ભાગી જાય છે? એક લંપટ માણસો સાથે, લુચ્ચા માણસો સાથે, નવરા માણસો સાથે, કોઈ જ કામ ધંધો ન કરતા હોય એવા માણસો સાથે. કારણ એમની પાસે પુષ્કળ સમય છે, એમની પાસે કોઈ ધંધો નથી, પુષ્કળ સમય છે. આવા તત્વો શું કરે છે કે કોઈ પણ દીકરીને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ કે ક્યાંક નાના મોટા મેળાવડાની અંદર ઇરાદાપૂર્વક જાણી જોઈને એની પાછળ એક કોન્સેપ્ટ સાથે એની પાછળ એમાં પ્રયત્ન કરે છે. પ્રયત્ન કરીને થોડો પરિચય થાય ને પછી શું કરે છે મહત્વનું છે, એ દીકરીને એટલી બધી આડપંપાડ કરે, એ દીકરીને એટલી બધી એના વખાણ કરે કે દીકરીને એટલું બધું ફિલિંગ આવે. એ દીકરીને વારંવાર એમ કહે તું બહુ જ સુંદર દેખાય છે, ગમે તેવી દેખાતી હોય બહુ જ સુંદર દેખાય છે, તારામાં કેરિંગ નેચર છે, તું કેટલી સરસ છે. અનેક વિશેષણોથી એ નવરો માણસ દિવસમાં 4 વખત એ દીકરીની લાગણીઓને પંપાળે છે અને એ પંપાળવાના કારણે એ દીકરીને જે જોઈતું હોય ને એવું ફિલિંગ આવે છે કે મારા ઘરમાં તો મને કોઈ આવું કહ્યું જ નથી, મારા ઘરમાં તો મારી આવી કોઈ સંભાળ લેતું જ નથી, આટલી સારી રીતે મને કોઈ બોલાવતું જ નથી. આ એક વાત. એથી વાત આગળ વધીને જાય છે ક્યાં, હોટલ અને મૂવીમાં. એને સારી હોટલમાં લઈને જમાવા જાય છે, સારા મૂવીમાં લઈને થિયેટર જોવા, પિક્ચર જોવા જવાય છે. એને એમ લાગે છે કે સ્વર્ગ જો આ દુનિયા ઉપર હોય તો અહીંયા જ છે ને, આ વ્યક્તિની સાથે જ છે. આ બીજું એના મગજની અંદર ફિટ થતું એક તત્વ આ છે. અને ત્રીજી વસ્તુ કે જાણે અજાણે જે બોલિવૂડની ફિલ્મો જે છે એ ફિલ્મોની અંદર, ચાહે એકતા કપૂર હોય કે બીજી કોઈ પણ સિરિયલ હોય, દરેકની અંદર લવ સ્ટોરી આવે છે અને લવ સ્ટોરીમાં જાણી જોઈને ઈરાદાપૂર્વક એવું પીરસવામાં આવે છે કે તમે કોઈ તમારી જ્ઞાતિ બહારના કોઈ દીકરા જોડે પ્રેમ કરીને જો ભાગી જાઓ તો તમે સાચા લવ સ્ટોરીના હકદાર છો, તમે સાચો પ્રેમ કર્યો છે એવું બોલિવૂડની ફિલ્મો બતાવે છે. એટલે જાણે અજાણે દીકરીને એમ લાગે છે કે હા બરોબર છે, હું એમ કંઈક જોરદાર લવ સ્ટોરી કરવા જઈ રહી છું. આ 3 બાબતો એને ઉશ્કેરે છે અને કશું જ વિચાર્યા વગર, મા બાપનો પ્રેમ હોમ કઈ વિચાર્યા વગર એ દીકરી રાતોરાત ભાગી જાય છે. આ મુખ્ય કારણ છે. આપણે શોધવાનું છે કે આપણા ઘરમાં કોઈની દીકરી છે, કોઈની બેન છે કે કોઈની નાનામાં નાની પત્ની છે. આપણે વિચારવાનું છે
કે આપણે આમાંથી ક્યાં આવીએ છીએ, આપણે એની લાગણીઓને સમજીએ છીએ, આપણે એને ખરેખર એટલું રિસ્પેક્ટ અને એની વાતને સમજીએ છીએ, એની નાનામાં નાની વાતની કેર કરીએ છીએ. સવાલ એ આવે છે કે આપણે માની લઈએ કે ગરીબ ઘરમાં કદાચ આ પ્રશ્ન હોય અને દીકરીઓ જાય, સ્વીકારી લઈએ, મધ્યમ વર્ગમાં શું છે? મધ્યમ વર્ગના માતા પિતા દીકરીના લગ્ન લઈને ચિંતિત હોય છે અને એના માટે એ રકમ ભેગી કરવા માટે રાત દિવસ મહેનત કરે છે, જેના પરિણામે દીકરીની આડપંપાળ કરી શકતા નથી અને એટલે એની પાછળ પૈસા બી વાપરી શકતા નથી. અને એ જ દીકરી એટલા જ માટે જતી રહે છે કે જેના માટે તમે પૈસા ભેગા કરો છો. પૈસાદાર કુટુંબોમાં બનવાનું કારણ એટલા માટે કે ત્યાં આગળ દીકરા દીકરીઓ માટે સમય નથી, બધું જ છે, સમય નથી. અને સમય નથી ને સામે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પુષ્કળ છે, ઓટોમેટિક એની સાથે સંપર્કમાં આવે, કંઈક નવી લવ સ્ટોરી બનાવવાની વાત કરે અને એ પ્રમાણે જાય છે. તમે કદાચ કાજલ હિન્દુસ્તાનીને ઓળખતા હશો, એના ઘણા વિડીયો સાંભળ્યા છે. એક ડેરિંગ કહી શકાય દીકરીમાં કે આજે એ હિન્દુત્વને લઈને જે પ્રમાણે કામ કરે છે, દીકરીઓને જેહાદીઓ લઈ જતા હોય તેવા કેસમાં જાણી જોઈને ત્યાં આગળ હિંમતથી જઈને લઈ આવે છે. એ દીકરીએ હમણાં એની એક મેં એની વિડીયો ક્લિપ સાંભળી ત્યારે એણે કહ્યું કે લવ સ્ટોરીમાં બોલિવૂડ કેવી રીતે આપણી દીકરીઓને ફસાવે છે. એણે એક સરસ વાત કરી કે જનરલી કે બોલિવૂડમાં કોઈક એક મૂવી હતી, એ મૂવીની અંદર હિરોઈન જે છે, હિરોઈન ભાગીને ટ્રેનમાં બોમ્બે જાય છે. એ હિરોઈન જે ટ્રેનમાં જાય છે એની બાજુમાં એક બીજી દીકરી બેઠેલી હોય છે, એની સાથે કંઈક વાતચીત કરતી હોય છે અને વાતચીતમાં પેલી પૂછે છે કે તું ક્યાં જાય છે? પેલી દીકરી કે હું બોમ્બે જઉં છું. તો કેમ? તો કે લગ્ન કરવા. તે કે તું જેની જોડે લગ્ન કરે છે એને પ્રેમ કરતી હતી? કે હા, હું પ્રેમ કરતી હતી. કે કેવી રીતે? કે મારી પણ પ્રેમ લવ સ્ટોરી છે. તો કે અમે ગામમાં સાથે હતા, સ્કૂલમાં સાથે હતા, સમાજમાં સાથે હતા અને એમાંથી મારો પ્રેમ થયો અને મારા લગ્ન કરવા માટે હું બોમ્બે જઉં છું. ત્યારે જે હિરોઈન હતી ને એનો શું જવાબ આપે છે ને, એ આજની કિશોરીવસ્થાની દીકરીઓના મગજ ઉપર કેટલી જબરજસ્ત અસર છોડી જાય છે ને, એ જવાબ મારે તમને કહેવું છે. એ એવું કહે છે કે તારી લવ સ્ટોરીમાં કોઈ દમ નથી. લવ સ્ટોરી કોને કહેવાય સાંભળ, હું તને કહું. હું ઠાકોર સમાજની દીકરી છું, ઠાકોર સમાજની દીકરી છું અને હું મારા સમાજને છોડીને સમાજના વિરોધની અંદર હું બોમ્બે લગ્ન કરવા જઈ રહ્યો છું. મારા માતા પિતાના વિરોધ વચ્ચે હું જઈ રહ્યો છું. હું જેની સાથે લગ્ન કરવા જઉં છું ને એ મુસ્લિમ છોકરો છે. તને ખબર છે શું કરે છે? એ પંચરની દુકાન ચલાવે છે, ટાયર પંચર, અને છતાં પણ હું એના જોડે લગ્ન કરું છું. લવ સ્ટોરી તો આને કહેવાય. આરબી પટેલ સાહેબ, તમે એમ કહી રહ્યા છો કે આપણી દીકરીઓને એવા સંસ્કાર આપો કે તેઓ બીજે લગ્ન ના કરે, પણ શું તમે ભૂલી ગયા કે જ્યાં મન મળતા હોય અને જ્યાં પ્રેમ થતો હોય ત્યાં કોઈ નાતી નથી જોવાતી? અને બીજું એ કે આ દેશનો કાયદો એમ કહે છે કે 18 વર્ષની ઉંમર બાદ તમે કોઈની પણ સાથે અને કોઈ પણ નાતીમાં ઈચ્છા મુજબ લગ્ન કરી શકો, તો તમે કે કોઈ એમ કેમ કહી શકે કે આ વ્યક્તિ કેવી રીતના અને કોની સાથે લગ્ન કરશે? આરબી પટેલ, આજે આ નિવેદન આપ્યું તેનાથી તમે કેટલા સહેમત છો એમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.